नमस्ते विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे धोरण 8 विषय गुजरातीनी स्व अध्ययन पोथी छे तेमां आपणे जे पहेलू छे चेप्टर चालो याद करिए, ते चालो याद करिए ना पाना नंबर 1 થી 4 નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। સ્વ અધ્યયન પોથીમાં સૌપ્રથમ છે મુહાવરો 1, જેમાં પહેલો પ્રશ્ન છે, તમારે 7મા ધોરણના એકમ ભીખુમાં આવતા કિશોર ભીખુનું પાત્ર ભજવવાનું છે તો તેના સંવાદો કેવા હશે તે તમારી નોટબુકમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વ અધ્યયન પોથી છે તેમાં મોટા ભાગના પ્રશ્ન એવા હશે કે જેમાં તમે તમારા વિચારો ઉમેરી શકશો। તો અહીં અમે લખ્યું છે, મારે 7મા ધોરણના એકમ ભીખુનું પાત્ર ભજવવાનું હોય તો હું નીચે મુજબ સંવાદ બોલીશ। હું જલેબી ખાઈ જઈશ તો મારા ભાઈ બહેન શું ખાશે? મેં જલેબી ખાધી ને ખૂબ જ પાણી પીધું। આ ગરીબની કોઈ મદદ કરો, મને શેઠે જલેબી ખવડાવી હતી, હું પેટ ભરીને ખાઈ ગયો। ચલો બીજું, તમે મેળામાં મિત્ર સાથે ગયા હશો, તેનું વર્ણન તમારા શબ્દમાં લખો। હું મેળામાં મારા મિત્ર સાથે ગયો હતો અને તેનું વર્ણન નીચે મુજબ છે। મેળામાં ઘણા બધા લોકો આવ્યા હતા, મેળામાં રમકડાની, નાસ્તાની તેમજ અન્ય જરૂરી વસ્તુઓની અનેક દુકાનો હતી। મેળામાં ચકડોળ, ઘોડાગાડી, મોટરની સવારી પણ હતી, અમે ચકડોળની મજા માણી હતી। મેળામાં મીઠાઈની દુકાન પણ હતી, અમને મેળામાં ખૂબ જ મજા આવી હતી। ધોરણ 7 ગુજરાતીનું એકમ 1, મેળામાં આપેલા ચિત્રમાં ફુગાવાળા અને છોકરા વચ્ચે સી વાતચીત થતી હશે એ તમારી નોટબુકમાં લખો। તો આપણે બસ વિચાર કરવાનો છે કે જે ફુગાવાળો હશે આ રીતે બોલતો હશે, ફુગા લઈ લ્યો ફુગા। છોકરો પૂછશે, કેટલાનો ફુગો આપ્યો? ફુગાવાળો, 5 રૂપિયાનો 1। છોકરો, મને પહેલો પીળો 1 ફુગો આપી દો। ફુગાવાળો, આલો લાવો પૈસા। આવી રીતે સંવાદ થયો હશે। હવે ચોથો પ્રશ્ન, ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાંનો કયો પાઠ તમને સૌથી વધુ ગમ્યો અને કેમ? તો ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાં મને પરીક્ષા પાઠ ખૂબ જ ગમ્યો, કારણ કે મહાદેવની પરીક્ષા હોવા છતાં તે ગાયની ખેતરમાંથી હાંકતો હાંકતો ગામ સુધી મૂકી આવ્યો। તે ધાર તો અન્ય કોઈના ખેતરમાં ગાય મૂકીને પાછો આવી જાત, પણ મહાદેવને માનવતાનો ગુણ હતો, તેથી ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકતા છેક ગામ સુધી પાછે વાળીને આવ્યો। 5, નીચે એક સંવાદ આપ્યો છે, તમે એને આગળ તમારી રીતે વધારીને મિત્ર સાથે મળીને અભિનય સાથે વાંચો। સંવાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીં સુધી સંવાદ તમારા સ્વધ્યન પોથીમાં આપેલો છે, સંવાદ આગળ વધારી શકાય। મહાદેવ, આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ। સહપાઠી, હો ત્યાં આજે પરીક્ષા લેવા વિદ્યાર્થી અધિકારી સાહેબ આવવાના છે ને? મહાદેવ, એટલે જ ને, હળી કાઢો બધા। ચલો, અહીં એક વાર્તા આપેલી છે, આ વાર્તા અધૂરી વાર્તા છે, તેને આપણે પૂર્ણ કરવાની છે। એક બંસી છે જે ખેતરમાં જતો હતો અને રસ્તામાં તેને ઝાડીમાંથી અવાજ સંભળાય છે, બરોબર? અહીં સુધી આપણને સ્વ અધ્યયન પોથીમાં, જાણીને તો ચોકી જઈશ ત્યાં સુધી આપણને સ્વ અધ્યયન પોથીમાં વાર્તા આપેલી છે। આગળ આપણે આ રીતે વાર્તા વધારી શકીએ। બંસી ચોકી ગયો કે મોબાઈલમાં એવું તે શું રહસ્ય હશે, એટલે એણે મોબાઈલ લઈ લીધો। મોબાઈલે તેને તેના શહેરમાં 1 વર્ષ પહેલા થયેલી બેંક લૂંટના બનાવના પ્રસંગનું વિડીયો રેકોર્ડિંગ બતાવ્યું। બંસીએ મોબાઈલ પોલીસને આપ્યો અને મોબાઈલ પરથી લૂંટનો ભેદ ખુલી ગયો અને બંસીને ગામના લોકોએ શાબાશી આપી। આવી કોઈ પણ તમારા વિચાર મુજબ આપણે વાર્તા આગળ વધારી શકીએ। ચલો, અહીં એક ચિત્ર આપેલું છે જેના વિશે 10 વાક્યો લખવાના છે। તો આ શહેરનું ચિત્ર છે, શહેરમાં રસ્તા પર ઘણા બધા વાહનો છે, રસ્તાની બાજુ પર ભિખારી બેઠા છે, રસ્તા પર લોકોની અવરજવર ચાલુ છે, શહેરમાં ઘણા બધા કારખાના આવેલા છે, શહેરની દૂર મંદિર પણ દેખાઈ રહ્યું છે, ભિખારી આવતા જતા લોકો પાસે ભીખ માંગે છે, ભિખારીને આ છોકરો ત્યાં રમી રહ્યા છે, મેલોમાંથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે। ચલો, મુહાવરો 2, તમારી મુલાકાત અચાનક જ તમારા કોઈ પ્રિય ખેલાડી, અભિનેતા કે અભિનેત્રી સાથે થઈ જાય તો તમે કેવા પ્રશ્ન પૂછશો? ધારો કે મને છે કોઈ મારો પ્રિય ખેલાડી મળી ગયો તો કેવા પ્રશ્ન પૂછીશ? તો હું આ પ્રશ્ન પૂછીશ, તમે બાળપણમાં કેવી રીતે પ્રેક્ટિસ કરતા? તમને ક્રિકેટ રમવાનો શોખ હતો? તમને ક્રિકેટર બનવાની પ્રેરણા ક્યાંથી મળી? ક્રિકેટ સિવાય અન્ય તમને કઈ રમત ગમે છે? તમે ફિટનેસ માટે સીસી કાળજી રાખો છો? રોજ કેટલી કલાક તમે ક્રિકેટની પ્રેક્ટિસ કરો છો? શું વિદ્યાર્થી અવસ્થામાં ક્રિકેટના લીધે અભ્યાસ પર અસર પડતી હતી? આવા પ્રશ્ન પૂછીએ।
બીજું, તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લગ્ન ગીત મેળવીને અહીં લખો. તો આ માટે તમે તમારા ઘરના સભ્યોની મદદ લઈ શક્યો. અહીં અમે લખ્યું છે, રાજીવના લગ્નની થાય તૈયારી, મંગળ ગીતો ગવાય છે, મંગળ ગીતો ગવાય છે, હળીમળીને હાલો સહેલી, રાજીવના લગ્ન થાય છે. આ રીતે એક લગ્ન ગીત લખ્યું છે, તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. તમે અહીં કોઈ પણ લગ્ન ગીત લખી શકો જે તમારા ગામમાં ગવાતું હોય. પ્રશ્ન 3, તમારે પ્રવાસે જવાનું હોય ત્યારે તમે સીસી તૈયારી કરો છો, એના વિશે લખો. મારે પ્રવાસે જવાનું હોય તો હું કેટલા દિવસ પ્રવાસે જવાનું છે એ મુજબ કપડાની બેગ તૈયાર કરું, થોડો નાસ્તો સાથે લઉં, કોલગેટ, બ્રશ, દાંતીઓ, તેલ જેવી દૈનિક ઉપયોગી વસ્તુઓ સાથે લઉં, એક ડાયરી અને કેમેરો પણ સાથે લઉં. આ રીતે તમે આયોજન લખી શકો છો. 4, તમે તમારા વિસ્તારના ધારાસભ્યની મુલાકાત લેવાની હોય તો કેવી રીતે તૈયારી કરશો? ધારાસભ્યની મુલાકાત લેવા માટે એમને હું શું પ્રશ્ન પૂછીશ એ વિશે પહેલા વિચારીશ, તેમજ મારા વિસ્તારના ધારાસભ્યની અગાઉથી એપોઇન્ટમેન્ટ માટે તપાસ કરીશ. મારા વિસ્તારના લોકોના જે પ્રશ્નો હશે તેનું હું એક લિસ્ટ બનાવીને રાખીશ, સાથે એક કેમેરો પણ રાખીશ જેથી ધારાસભ્ય સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ કરી શકાય. હવે જોઈએ પ્રશ્ન 5, તમારા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા હોય તો તમે શું કરશો? તો આન્સર, રખડતા ઢોર માટે હું પાંજરા પોળ વાળા સાથે વાતચીત કરીશ અને રખડતા ઢોર ત્યાં રાખવામાં આવે તેવી વ્યવસ્થા કરીશ. નગરપાલિકાને આ અંગે જાણ કરીશ. કોઈ સેવાભાવી સંસ્થાનો પણ કોન્ટેક્ટ કરીશ કે જેથી જે રખડતા ઢોરની વ્યવસ્થા કરતી હોય. પ્રશ્ન 2, આપેલી વાતચીત પૂર્ણ કરો. તો અહીં ગંગાબહેન અને મધુબહેનનો સંવાદ છે. ગંગાબહેન, મધુબહેન મજામાં છો? ઘરે બધા સાજા નરવા? મધુબહેન, હા હો, ભગવાનની મહેરબાની છે બહેન, તમે આ વખતે બહુ દાડે દેખાયા. ગંગાબહેન, ગયા અઠવાડિયે અમારો અકસ્માત થયેલો. મધુબહેન, કેમ કરતા થયો અકસ્માત? રસ્તો ઓળંગતી વખતે સ્કૂટરની ટક્કર વાગી ગઈ. મધુબહેન, કઈ ભાંગતૂટ કે ફ્રેક્ચર તો નથી થયું ને? ગંગાબહેન, ના, ફ્રેક્ચર તો નથી થયું, મૂઢ માર વાગ્યો છે બસ. તો સારું, લ્યો, ભગવાનનો આભાર, ફરી આવજો. ગંગાબહેન, હા ચોક્કસ. આ રીતે આપણે લખી શકીએ. આગળ છે પ્રવૃત્તિ મુહાવરો 1, તમારા ગામ વિસ્તારની લોકકથા વડીલો પાસેથી સામ મેળવી વર્ગ સમક્ષ રજૂ કરો. તો કોઈ લોકકથા જે છે એ તમે તમારા વડીલો પાસેથી જાણી શકો. અહીં અમે સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મોરણપરી નામનું ગામ છે તેની લોકકથા લખી છે. વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાડા નામે એક ખેડૂત હતો. માત્રાવાડા દરરોજ વાડીના ઝાડ નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો. એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. પાણી પીવા જતા નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી. સિંહે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ ન થયો. દુઃખી થયેલો સિંહ ત્યાં જ બેસી રહ્યો. 4 દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી નદીના કિનારા પર હુમલો કર્યો. બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. અંતે સિંહ મગરને મારી નાખ્યો, પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો. માત્રાવાળા દૂરથી આ બધું જ જોતો હતો. તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો. દવા લાવીને તેણે સિંહની સારવાર કરી. કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો, તેનો મિત્ર બની ગયો અને ત્યારબાદ સિંહ દરરોજ તેના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો. તે માત્રાવાળા સાથે જ ફરતો હતો અને માત્રાવાળા ના તેના ઘર અને ખેતરનું રખોપું કરતો. આ રીતે કોઈ પણ લોકકથા લખી શકાય. મુહાવરો 2, તમારા વિસ્તારના લોકગીત મેળવીને તેનું વર્ગખંડમાં ગાન કરો. તો કોઈ પણ લોકગીત મેળવી શકાય. અહીં મેં વાદળી વરસી રે સરોવર છલી વળિયા એ લોકગીત લખ્યું છે, તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. ચલો હવે આગળ જોઈએ. ધોળછની લોકકથા લેખણ જાલી નો રહી વાંચી મિત્રો સાથે મળી તેને નાટક સ્વરૂપે ભજવણી કરો. ચલો આ નાટક છે એટલે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, નાટક ભજવવાનું છે. 4, નીચે એક લોકગીત આપ્યું છે તેનો ભાવ તમારા શબ્દોમાં લખો. તો તમે અહીં જે લોકગીત છે તે વાંચી શકો છો. એનો ભાવ જોઈએ તો આ કાવ્યમાં વરસાદ આવવાના એધાણ દેખાતા ખેડૂત વાવણી માટે કેવી તૈયારી કરે છે એ વાત, તેમજ વરસાદ આવ્યા બાદ ધરતીમાં પાક લહેરાઈ ઉઠે એ વાત તેની વાત કરવામાં આવી છે. તો બસ આ જ હતું ધોરણ 8 વિષય ગુજરાતીના ચાલો યાદ કરીએના પાના નંબર 1-4 ની પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન. અન્ય સોલ્યુશનનો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવશે.